નમસ્કાર. 2 સપ્ટેમ્બર આજનો દિન મહિમા. જીવરામ શાસ્ત્રીની પુણ્યતિથિ. ગોંડલની ભુવનેશ્વરી પીઠના સ્થાપક આચાર્ય ચરણતીર્થ મહારાજનું પૂર્વાશ્રમનું નામ જીવરામ શાસ્ત્રી હતું. તેમનો જન્મ જામનગરના મેવાસા ગામે થયો હતો. અનેક મુશ્કેલીઓ પાર કરીને માત્ર 16 વર્ષની વયે શાસ્ત્રીની પદવી લીધી. આયુર્વેદ ક્ષેત્રે કંઈક કરી બતાવવાની અદમ્ય ઈચ્છા થઈ. ત્યાં જ ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ એમને ગોંડલ રાજ્યના રાજવૈદ તરીકે નિમણૂક કરી. એમણે સ્થાપેલી રસશાળા ઔષધાશ્રમની મુલાકાત ગાંધીજીએ પણ લીધી હતી. તેમને માનપત્ર અર્પણ કરતા જીવરામભાઈએ ગાંધીજી માટે સૌ પ્રથમ વખત મહાત્મા શબ્દ પ્રયોજ્યો હતો. રાજવૈદ તરીકે તેમની ખ્યાતિ દૂર દૂર ફેલાઈ હતી. જોધપુર, ઇન્દોર, જયપુર, મૈસૂર વગેરે રાજ્યના રાજવીઓ પણ તેમની આયુર્વેદની નિપુણતાનો લાભ લેતા. રાજવૈદ હોવા છતાં આર્થિક રીતે નબળા વર્ગના અસંખ્ય દર્દીઓને વિનામૂલ્ય સારવાર આપતા. તત્વજ્ઞાન, જ્યોતિષ, કર્મકાંડ, પુરાણ, વ્યાકરણ વગેરે વિવિધ વિષયો ઉપર તેમણે લગભગ 200થી વધુ ગ્રંથો પ્રસિદ્ધ કર્યા છે. એમણે 6000 જેટલી હસ્તપ્રતો પણ એકત્ર કરી હતી. તેમની વિદ્વતાની કદર રૂપે વિશ્વની અનેક સંસ્થાઓએ એમને માનાર પદવીઓ પણ અર્પણ કરી હતી. ભુવનેશ્વરી પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજા મહારાજાઓ સહિત અસંખ્ય લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તારીખ 2 સપ્ટેમ્બર 1978 ના રોજ શાસ્ત્રીજીએ અનંત યાત્રાની વાટ પકડી.